સુરતના અડાજણ અને રાંદેરમાં રહેતા કેટલાક એટીએમ ધારકોને ગઈકાલે એકાએક તેમના ફોન પર મેસેજ મળ્યા કે તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયાનો ઉપાડ થયો છે. આવા લોકોએ તેમના એટીએમ ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા ન હોવા છતાં પણ આવા મેસેજ મળતા લોકો આશ્ચર્ય સાથે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડી ગયા હતા. ત્યાં આ રીતે જ મેસેજ મળનાર 15 કરતાં પણ વધારે લોકો એકત્રિત થઈ જતા કોઈએ નકલી એટીએમ કાર્ડ બનાવીને લોકો સાથે ઠગાઈ કરી હોવાનું નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેઓના એક્સિસ બેંકના બેંક એકાઉન્ટમાંથી ગઈકાલે રાત્રે 7000 રૂપિયા કોઈએ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી એટીએમમાંથી એમના પાસવર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડેલા, એમના મિત્રના પણ ઉપાડેલા છે. અને આ પ્રકારે આ જ પ્રકારના એમોથી કોઈ વ્યક્તિએ એક નહીં પરંતુ અત્યાર સુધીમાં 15 જણના પૈસા ઉપાડી લીધા છે. આજે 2-3 જણ અમારા કસ્ટમરના એટીએમમાંથી એમના કાર્ડ એમની પાસે હોવા છતાંય પૈસા નીકળી ગયા, ફરિયાદો આવી છે. એના વિશે FIR લોન્ચ કરી છે. હવે આગળ એ લોકો તપાસ કરી રહ્યા છે. શું શું લાગે છે તમને? ઇનિશિયલી જોઈએ તો એવું લાગે કે કાર્ડ ડુપ્લિકેટ બન્યા એવું લાગે છે. હજુ વધારે તો જ્યારે તપાસ કરે ત્યારે ખ્યાલ આવે. ટેકનિકલ મેટર છે એટલે હું એટલો તો ખ્યાલ નહીં આવે. સામાન્ય રીતે એટીએમમાં વ્યવહાર કરવા માટે કાર્ડ તેમજ પાસવર્ડની જરૂર પડતી હોય છે, પરંતુ કોઈ શખ્સે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના ડુપ્લિકેટ કાર્ડ અને પાસવર્ડ મેળવીને ઠગાઈ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કોઈ શખ્સે આ વિસ્તારના બેંક ઓફ બરોડા, SBI અને એક્સિસ બેંકના એટીએમમાંથી આવા વ્યવહાર કરીને ઠગાઈ કરી હોવાનું જણાઈ રહ્યું છે. એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમ કાર્ડની જરૂર પડે, કાર્ડની સાથે સાથે પાસવર્ડની પણ જરૂર પડે. શક્ય હોઈ શકે છે કે એટીએમ કાર્ડ બનાવટી બનાવ્યું હોઈ શકે અને પાસવર્ડ પણ ગમે તે રીતે આ પૈસા ઉપાડનારે ગમે ત્યાંથી ગમે તે રીતે મેળવ્યો હોય અને એનો ઉપયોગ કર્યો હોય અને ઉપયોગ કરવાથી જ આ પૈસા નીકળે છે. આખરે કોઈ શખ્સ આટલા બધા લોકોના ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવીને તેમના પાસવર્ડ કેવી રીતે મેળવી શકે તે એક મહત્વની તપાસનો મુદ્દો બન્યો છે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે ગ્રાહકોના પિન પણ હવે સલામત નથી. કેમેરામેન કિશન સણો સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત.